સુરત જિલ્લાના મહુવા વન વિભાગના ફોરેસ્ટ અને આરએફઓ દ્વારા એક વેપારી પાસે બિનઅધિકૃત સાગી લાકડા કાપવા પ્રકરણમાં 2 લાખની લાંચ માંગી હતી, જે પૈકી 50,000 લઈ લીધા બાદ બાકીના 1.5 લાખની લાંચ લેવા માટે ફોરેસ્ટ ખાનગી માણસ સાથે બારડોલીના બાબેન ખાતે વેપારી પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન એસીબીની ટ્રેપ અંગે શંકા થતા ફોરેસ્ટ પોતાની કાર વેપારી સાથે અથડાવી ત્યાંથી ભાગી છૂટતા ઘટના અંગે એસીબીએ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ઇમારતી લાકડાનો વેપાર કરતા વેપારીએ ખેડૂતના ખેતરમાં સાગી ઝાડ કાપવા બાબતે વન વિભાગની મંજૂરી મેળવી ન હતી, જે અંગે વન વિભાગને જાણ થતા મહુવા વન વિભાગના ફોરેસ્ટ નિકુંજભાઈ રાકેશભાઈ પટેલ આ વેપારી પાસે પહોંચ્યા હતા અને તેમની શોમિલશીલ કરવાની સાથે જેલમાં નાખી દેવાની ધમકી આપી હતી અને 5 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. અંતે નિકુંજ પટેલે 2 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી, તે પૈકી ગત 23 જાન્યુઆરીના રોજ 50,000 રૂપિયા લઈ લીધા હતા. બાકીના 1.5 લાખ રૂપિયા નિકુંજ પટેલે વેપારી પાસે મંગાવવાનું ચાલુ રાખતા આખરે આ વેપારી આ રકમ આપવા ઇચ્છતા ન ધરાવતા હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને આ છટકા દરમિયાન 25 જાન્યુઆરીના રોજ નિકુંજ રૂપિયા લેવા માટે આવ્યો ન હતો. ત્યારબાદ ફરી છટકું ગોઠવ્યો હતો. તે દરમિયાન નિકુંજે વેપારીને ફોન કરી ઘરની બહાર લાંચની રકમ આપી જવા જણાવ્યું હતું. જે રૂપિયા તેમની સાથેના આરએફઓ રિપલભાઈ સવલાભાઈ ચૌધરીએ માંગણી કરતા હોવાનું જણાવ્યું હતું. બાકીના રૂપિયા માટે 27 જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાના બાબેન ગામે વેપારીની સોસાયટીની બહાર નિકુંજ પટેલ એક ખાનગી વ્યક્તિ સાથે આવ્યો હતો. લાંચની રકમ લેવા માટે ખાનગી વ્યક્તિના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન આ ખાનગી વ્યક્તિ વેપારી પાસે સોસાયટીની બહાર કારમાં આવતા હોય એ સમયે નિકુંજ તેની ખાનગી કારમાં બેઠો હતો. તેને શંકા જતા તેની ખાનગી કાર વેપારીની કારમાં ટક્કર મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ આ અંગે એસીબી દ્વારા ફોરેસ્ટ નિકુંજ રાકેશ પટેલ તેમજ મહુવા આરએફઓ રિપલ સાવલા ચૌધરી વિરુદ્ધ ટેકનિકલ પુરાવા અને અન્ય હકીકતના આધારે એસીબીએ ફરિયાદ નોંધી છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે લાંચ મંગાવવાના ગુનામાં સંડોવાયેલા રિપલ ચૌધરીની પત્ની સુધા ચૌધરી પણ બારડોલી ખાતે આરએફઓ તરીકે ફરજ બજાવે છે. જો કે આ પ્રકરણમાં તેમની કોઈપણ પ્રકારની સંડોવણી હોવાની હકીકત બહાર આવી નથી.